ભરૂચમાં અંકલેશ્વરના સંજાલી ગામમાં ઉત્તર પ્રદેશના યુવાનની હત્યા થઈ હતી, જેનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. હત્યા અન્ય કોઈ કારણસર નહીં, પરંતુ રૂપિયા વાપરવા જેવી નજીવી બાબતે કરવામાં આવી છે. શું છે મામલો, આવો જોઈએ. સંજાલીમાં હત્યાનો મામલો, ગણતરીના દિવસોમાં ઉકેલાયો ભેદ, ઉત્તર પ્રદેશના યુવકની થઈ હતી હત્યા, આરોપી પહોંચ્યો જેલના સળિયા પાછળ. ભરૂચના અંકલેશ્વરના સંજાલી ગામમાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના યુવાનની હત્યા થઈ હતી, જેમાં મૃતક મિથિલેશ પાલ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને અંકલેશ્વરમાં રહીને મજૂરી કામ કરતો હતો, જેની ખેતરમાંથી અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે એક આરોપીને દબોચી લીધો છે. કોણ છે આરોપી? મિથિલેશ પાલની હત્યા મામલે પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. આરોપી મોહમ્મદ ઇમરાન શાબીર અલી શેખ, ઉંમર 22 વર્ષ, રહેવાસી સંજાલી અંકલેશ્વર, જેને પોલીસે દબોચી લીધો છે અને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ જે ખુલાસો કર્યો છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ તપાસ દરમિયાન મારનાર ઇસમ ઇમરાન શેખ, જેની બાતમી આધારે માહિતી મળતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે, તથા અન્ય બે ઇસમો જેના દ્વારા તેને મારવામાં આવેલ છે તેઓને પણ આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલા છે અને વધુ પુરાવાઓ એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. શા માટે કરાઈ હત્યા? આરોપી અને તેના મિત્રો એક સાથે રહીને મજૂરી કામ કરતા હતા. જો કે મિથિલેશને રૂપિયા વાપરવા જેવી નજીવી બાબતે તેના જ મિત્રોએ માર માર્યો હતો અને મિથિલેશને માથામાં તથા છાતીમાં અને હાથમાં તેમજ શરીરના અન્ય ભાગો પર લાકડાના ફટકા માર્યા હતા અને બેલ્ટથી માર મારતા તેનું મોત નિપજ્યું હતું અને બાદમાં તેનો મૃતદેહ નગ્ન હાલતમાં ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. મારવાનો ઈરાદો પ્રાથમિક તબક્કામાં જે જાણવા મળેલ છે તે પૈસા વાપરવા બાબતની તકરાર, ખૂબ જ નજીવી બાબતમાં ઝઘડો થયેલો અને એ બાબતમાં ઉગ્ર બોલાચાલી થતા મરણ જનારને મારવામાં આવેલો. અંકલેશ્વરમાં મજૂરી કામ કરીને પેટ્યું રડતા મિથિલેશને તેના જ સાથીઓએ મોતને ઘાટ ઉતારી દીધો છે, ત્યારે હાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે અને નજીવી બાબતે યુવકની હત્યા કરવાના આરોપમાં આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ક્રિમિનલ માટે હારુન પટેલ, VTV ન્યૂઝ.